नमस्कार मित्रों, हम चंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी द्वारा जे परीक्षाओं लेवावानी छे तेना माटे बीए सेमेस्टर 5 गुजराती सीसी 506 गुजराती साहित्यनो इतिहास अर्वाचीन एकना एमसीक्यूज नी चर्चा आपने आ वीडियो मा करवाना छे। आ चैनल द्वारा तमने हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी नी तमाम अपडेट्स तथा एमसीक्यू मटेरियल पूरु पाडवामां आवशे। तो जो चेनल ने सब्सक्राइब ना करी हो तो जरूर थी सब्सक्राइब करी लो। गुजराती सीसी 506 नो आगलना वीडियो में आपने पार्ट 1 ना एमसीक्यूज नी चर्चा करी छे, तो आ बीजा एमसीक्यूज नी चर्चा आपने आ वीडियो में करवाना छे। तो शुरू करी आज नो आ वीडियो। क्वेश्चन नंबर 1, दलपत राम नो जन्म क्या थयो हतो? तेनो साचो जवाब छे वढवाण मां 1820 માં થયો હતો। ક્વેશ્ચન નંબર 2, દલપત રામે કોની પાસેથી સ્વામિનારાયણ ધર્મની દીક્ષા લીધી હતી? તેનો સાચો જવાબ છે ભૂમાનંદ સ્વામી પાસેથી। ક્વેશ્ચન નંબર 3, દલપત રામે જે શીઘ્ર કવિતાઓ રચી છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે હડુલા। ક્વેશ્ચન નંબર 4, દલપત રામની મોટાભાગની પદ્ય રચનાઓ કયા પુસ્તકમાં સંગ્રહાયેલી છે? તેનો સાચો જવાબ છે દલપત કાવ્ય ભાગ 1 અને 2 માં। ક્વેશ્ચન નંબર 5, નર્મદની આત્મકથાનું નામ જણાવો? તેનો સાચો જવાબ છે મારી હકીકત, નર્મદની આત્મકથા છે મારી હકીકત। ક્વેશ્ચન નંબર 6, દાંડીયો પખવાડિક નર્મદ દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યું? જેનો સાચો જવાબ છે ઈસવીસન 1864 માં। ક્વેશ્ચન નંબર 7, નર્મદનો જન્મ ક્યારે થયો હતો? જેનો સાચો જવાબ છે 24 ઓગસ્ટ 1833 માં સુરતમાં થયો હતો। ક્વેશ્ચન નંબર 8, ગુજરાતી કવિતાનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જેનો સાચો જવાબ છે નર્મદ, એટલે કે નર્મદને ગુજરાતી કવિતાનો પિતા તરીકે ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 9, નર્મદના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયેલા છે? જેનો સાચો જવાબ છે નર્મ કવિતામાં। ક્વેશ્ચન નંબર 10, નર્મદ કયા નામે જાણીતા છે? જેનો સાચો જવાબ છે અર્વાચીનોમાં આદ્ય। ક્વેશ્ચન નંબર 11, કયા કવિને આદ્ય વિવેચક કહેવામાં આવે છે? જેનો સાચો જવાબ છે નવલરામને, જે નવલરામ છે તેમને આદ્ય વિવેચક કહેવામાં આવે છે, જ્યારે નર્મદ છે તેમને અર્વાચીનોમાં આદ્ય ગણવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગોવર્ધનરામ ત્રિપાઠીની કઈ નવલકથા ખૂબ જ જાણીતી છે? તેનો સાચો જવાબ છે સરસ્વતી ચંદ્ર। ક્વેશ્ચન નંબર 13, ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો? જેનો સાચો જવાબ છે નડિયાદમાં થયો હતો। ક્વેશ્ચન નંબર 14, નરસિંહરાવ દ્વિવેટિયાના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો? તેનો સાચો જવાબ છે કુસુમમાળા। નરસિંહરાવનો જે આ પ્રથમ કાવ્ય સંગ્રહ છે કુસુમમાળા, જે 1887 માં પ્રગટ થયો હતો। ક્વેશ્ચન નંબર 15, નરસિંહરાવ દ્વિવેટિયા શુદ્ધ ગુજરાતી ભાષાના આગ્રહી હોવાથી તેમને કયા નામે ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર। ક્વેશ્ચન નંબર 16, સ્મરણ સંહિતા એ કોનું કાવ્ય છે? જેનો સાચો જવાબ છે નરસિંહ રાવનું। ક્વેશ્ચન નંબર 17, ગુજરાતી ખંડકાવ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જેનો સાચો જવાબ છે કવિ કાંતને, કવિ કાંતને ગુજરાતી ખંડકાવ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, અતિજ્ઞાન કાવ્ય એ કયા કવિનું કાવ્ય છે? જેનો સાચો જવાબ છે મણિશંકર રત્નજી ભટ્ટ, એટલે કે કવિ કાંતનું આ કાવ્ય છે, મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ છે કાંત। ક્વેશ્ચન નંબર 19, કવિ કાંતના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ જણાવો? જેનો સાચો જવાબ છે પૂર્વાલાપ। ક્વેશ્ચન નંબર 20, રમણભાઈ નીલકંઠનું તખલુસ જણાવો? તેનો સાચો જવાબ છે મકરંદ,
વ્યસન નંબર 21. રાયનું પર્વત નાટક અને ભદ્રમ ભદ્રમ નવલકથાએ કોની જાણીતી કૃતિઓ છે? જેનો સાચો જવાબ છે રમણભાઈ નીલકંઠની. વ્યસન નંબર 22. રાયનું પર્વત નાટક ક્યારે પ્રગટ થયું? જેનો સાચો જવાબ છે ઈસવીસન 1914માં. ક્વેશ્ચન નંબર 23. રાયનું પર્વત નાટક કેટલા અંકોમાં વિભક્ત છે? જેનો સાચો જવાબ છે 7 અંકોમાં. એટલે કે જે આ રાયનું પર્વત નાટક છે, જે રમણભાઈ નીલકંઠ દ્વારા લખવામાં આવ્યું છે, તે 1914માં પ્રગટ થયું અને તે 7 અંકોમાં વિભક્ત છે. ક્વેશ્ચન નંબર 24. કવિ કલાપીનું મૂળ નામ જણાવો. જેનો સાચો જવાબ છે સુરસિંહજી તકસિંહજી ગોહિલ. ક્વેશ્ચન નંબર 25. કવિ કલાપીનો જન્મ ક્યાં થયો હતો? જેનો સાચો જવાબ છે કાઠિયાવાડના લાઠી ગામે, અને તે 1874માં થયો હતો. ક્વેશ્ચન નંબર 26. કલાપીના કાવ્ય સંગ્રહનું નામ જણાવો. જેનો સાચો જવાબ છે કલાપીનો કેકારો. ક્વેશ્ચન નંબર 27. ગ્રામ માતા એ કયા કવિનું જાણીતું ખંડકાવ્ય છે? જેનો સાચો જવાબ છે ગ્રામ માતા એ કવિ કલાપીનું જાણીતું ખંડકાવ્ય છે. ક્વેશ્ચન નંબર 28. સુરતાની વાડીના મીઠા મોરલા તરીકે કવિ કલાપીને કોણે ઓળખાવ્યા છે? જેનો સાચો જવાબ છે કવિ કાંતે. એટલે કે જે કલાપી છે તેમને સુરતાની વાડીના મીઠા મોરલા એવું ઉપનામ કોણે આપ્યું, એવું કોણે કહ્યું હતું એમના વિશે? તો જેનો સાચો જવાબ છે કવિ કાંત. ક્વેશ્ચન નંબર 29. કવિ નાનાલાલનું તખલુસ જણાવો. અહીંયા કવિ નાનાલાલનું તખલુસ એટલે કે એમનું ઉપનામ. જેનો સાચો જવાબ છે પ્રેમ ભક્તિ. ક્વેશ્ચન નંબર 30. નાનાલાલના પિતાનું નામ જણાવો. જેનો સાચો જવાબ છે કવિ દલપતરામ. એટલે કે જે નાનાલાલ છે એ કવિ દલપતરામના પુત્ર હતા. ક્વેશ્ચન નંબર 31. ડોલન શૈલી માટે કોણ જાણીતું છે? તેનો સાચો જવાબ છે નાનાલાલ. ક્વેશ્ચન નંબર 32. જયા જયંત નાટકના લેખક કોણ છે? તેનો સાચો જવાબ છે કવિ નાનાલાલ. નાનાલાલનું આ ખૂબ જ પ્રખ્યાત નાટક છે જયા જયંત. ક્વેશ્ચન નંબર 33. ભણકાર એ કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? જેનો સાચો જવાબ છે બળવંતરાય ઠાકોરનો, જેને આપણે ટૂંકમાં બકર ઠાકોર તરીકે પણ ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 34. ગુજરાતી સાહિત્યમાં ઈસવીસન 1915થી માંડીને ઈસવીસન 1940 સુધીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે? જેનો સાચો જવાબ છે ગાંધી યુગ. ક્વેશ્ચન નંબર 35. કનૈયાલાલ મુનશીનું ઉપનામ જણાવો. જેનો સાચો જવાબ છે ઘનશ્યામ. ઘનશ્યામ એ કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે. ક્વેશ્ચન નંબર 36. કનૈયાલાલ મુનશી એ કયા રાજ્યના ગૃહપ્રધાન બન્યા હતા? જેનો સાચો જવાબ છે મુંબઈ રાજ્યના. ક્વેશ્ચન નંબર 37. ગુજરાતનો નાથ અને પૃથ્વી વલ્લભ એ કોની નવલકથાઓ છે? જેનો સાચો જવાબ છે કનૈયાલાલ મુનશીની. ક્વેશ્ચન નંબર 38. રમણલાલ દેસાઈને કઈ સાલમાં ગુજરાત સાહિત્ય સભાનો ઉત્તમ નવલકથાકારનો સુવર્ણચંદ્રક એનાયત થયો હતો? જેનો સાચો જવાબ છે ઈસવીસન 1932માં. ક્વેશ્ચન નંબર 39. રામનારાયણ વી પાઠકના ઉપનામો જણાવો. જેનો સાચો જવાબ છે દ્વિરેફ, શેષ અને સ્વૈરવિહારી. રામનારાયણ વી પાઠકના આ ત્રણ ઉપનામો છે. ક્વેશ્ચન નંબર 40. દ્વિરેફ ઉપનામથી રામનારાયણ વી પાઠકે કેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે? જેનો સાચો જવાબ છે 3 વાર્તા સંગ્રહો આપ્યા છે. ક્વેશ્ચન નંબર 41. પોસ્ટ ઓફિસ વાર્તા કયા લેખકની છે? જેનો સાચો જવાબ છે ધૂમકેતુ. ધૂમકેતુની આ પોસ્ટ ઓફિસ નામની વાર્તા જે ખૂબ જ જાણીતી છે. ક્વેશ્ચન નંબર 42. ધૂમકેતુનું મૂળ નામ જણાવો. જેનો સાચો જવાબ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ક્વેશ્ચન નંબર 43. ધૂમકેતુ એ કુલ કેટલી નવલિકાઓ લખી છે? તો ધૂમકેતુએ 492 જેટલી નવલિકાઓ આપી છે. ક્વેશ્ચન નંબર 44. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો?
જેનો સાચો જવાબ છે સૌરાષ્ટ્રના ચોટીલામાં. મેઘાણીનો જન્મ થયો હતો. ક્વેશ્ચન નંબર 45. કયા કાવ્ય સંગ્રહથી મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા બન્યા? જેનો સાચો જવાબ છે યુગ વંદના નામના કાવ્ય સંગ્રહથી. ક્વેશ્ચન નંબર 46. હાઇકુ એ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? જેનો સાચો જવાબ છે જાપાન. ક્વેશ્ચન નંબર 47. જાપાનીઝ કાવ્ય પ્રકાર હાઇકુને ગુજરાતીમાં અવતરિત કરનાર કોણ છે? જેનો સાચો જવાબ છે સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિનું મૂળ નામ જણાવો. તો જેનો સાચો જવાબ છે ઝીણાભાઈ રતનજી દેસાઈ. ક્વેશ્ચન નંબર 49. સુંદરમને 1985માં કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? જેનો સાચો જવાબ છે પદ્મભૂષણ, જે 1985માં આપવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 50. ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમનો જન્મ ક્યાં થયો હતો? જેનો સાચો જવાબ છે ભરૂચ જિલ્લાના મિયા માતર ગામમાં. ક્વેશ્ચન નંબર 51. વાસુકી ઉપનામ કોનું છે? જેનો સાચો જવાબ છે ઉમાશંકર જોશીનું. ક્વેશ્ચન નંબર 52. ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? જેનો સાચો જવાબ છે નિશિથ, જે એમનું ખૂબ જ પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે. ક્વેશ્ચન નંબર 53. ગંગોત્રી એ કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? જેનો સાચો જવાબ છે ઉમાશંકર જોશીનો. ક્વેશ્ચન નંબર 54. ઉમાશંકર જોશીનો પ્રથમ વાર્તા સંગ્રહ કયો છે? જેનો સાચો જવાબ છે શ્રાવણી મેળો. તેમનો આ પ્રથમ કાવ્ય સંગ્રહ શ્રાવણી મેળો એ 1937માં પ્રગટ થયો હતો. ક્વેશ્ચન નંબર 55. રાજેન્દ્ર શાહને કઈ સાલમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? જેનો સાચો જવાબ છે ઈસવીસન 2001માં. ક્વેશ્ચન નંબર 56. રાજેન્દ્ર શાહના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. જેનો સાચો જવાબ છે ધ્વનિ. ક્વેશ્ચન નંબર 57. પન્નાલાલ પટેલની પ્રથમ નવલ કઈ છે? જેનો સાચો જવાબ છે વળામણા, જે ઈસવીસન 1940માં પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 58. પન્નાલાલ પટેલની કઈ નવલકથા સૌથી વધુ જાણીતી છે કે પ્રખ્યાત છે? જેનો સાચો જવાબ છે માનવીની ભવાઈ. ક્વેશ્ચન નંબર 59. પન્નાલાલ પટેલની આત્મકથનાત્મક નવલકથાનું નામ જણાવો. જેનો સાચો જવાબ છે જિંદગી સંજીવની. ક્વેશ્ચન નંબર 60. મળ્યા જીવ એ કોની નવલકથા છે? જેનો સાચો જવાબ છે પન્નાલાલ પટેલની. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. ફોર મોર સ્ટડીઝ વિડીયોઝ પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ સો મચ.